स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण आठ एम चेप्टर नंबर तमारू छ दहन अने ज्योत, एम पार्ट नंबर टू है कि प्रवृत्ति छ पॉइंट चार आपेली है। यहाँ तमने चेतवनी आपेली है कि सड़कती मीणबत्ती साथ संभाळपूर्वक काम करवानुं छे। हवे ये प्रवृत्ति आपेली है, एमां पहेला तो साधन सामग्री में शेनी जरूर पड़े तो कि कागळनी सीटने वाळीने बनावेल बे पेपर कप बनावाना छे अने पाणी मीणबत्ती आ त्रण वस्तुनी शुं जरूर पड़े छे। हवे पद्धति में शुं करवानुं छे पहेला तो कि एक पेपर कप में लगभग 50 मिली पानी उमेरो अने बीजो पेपर कप खाली राखवानो छे। जो अहीं 50 मिली कप में पानी नाख्यू छे अने बीजो खाली छे। हवे बन्ने कप ने अलग थी सड़कती मीणबत्ती वडे गरम करो। हवे तमारो अवलोकन नोंध, हवे शुं थाय छे तो कि पानी भर्या वगरनो पेपर कप छे ई शुं थाय छे, सळगी जाय छे। अने जे पानी भरेलो पेपर कप छे ई सळगतो नथी, તેમાંનું પાણી જ ખાલી ફક્ત ગરમ થાય છે પણ તે સળગતો નથી ને આ શું થાય છે, સળગી જાય છે। હવે આપણે એવું નક્કી કરી શકીએ કે પાણી ભરેલા પેપર કપને ગરમ કરતા પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે અને પેપર કપ તેના જ્વલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી, તેથી તે સળગતો નથી। હવે આપણે જોઈએ તો કે પેપર કપને હાથ વડે પકડવા કરતાં ચીપિયા વડે પકડવો વધારે હિતાવહ છે, એટલે કલ્યાણકારક છે આપણી માટે। હવે જોઈએ અહીંયા આપણને પ્રવૃત્તિ ચાર તો સમજાઈ ગઈ છે, હવે આગળનું જોઈએ। શું આ ઘટનાને તમે સમજાવી શકશો? જો અહીંયા ફાયર બ્રિગેડથી આગ લાગેલી છે અને તેને બુજાવે છે, કાગળના કપને આપેલી ઉષ્મા અને ઉષ્માનું વહન દ્વારા પાણીને મળે છે માટે પાણીની હાજરીમાં કાગળ તેનું જ્વલન બિંદુ પ્રાપ્ત કરતું નથી અને એટલે જ તેનું દહન થતું નથી, એટલે કે સળગતું નથી। જે પદાર્થોનું જ્વલનબિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે। હવે જ્વલનશીલ પદાર્થો કોને કહેવામાં આવે છે? તો કે જે પદાર્થનું જ્વલનબિંદુ કેવું હોય છે, નીચું હોય છે અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે। પેટ્રોલ, આલ્કોહોલ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી વગેરે જ્વલનશીલ પદાર્થોના ઉદાહરણો છે। શું તમે થોડા અન્ય જ્વલનશીલ પદાર્થોની યાદી તૈયાર કરી શકો? તો કે હા। હવે નીચે જોયું કે આપણને આગ કઈ રીતે નિયંત્રિત કરે છે, તો કે તમે ચોક્કસપણે ઘર, દુકાનો કે કારખાનાઓમાં ફાટી નીકળતી આગ વિશે જોયું અથવા સાંભળ્યું હશે। જો તમે આવો કોઈ અકસ્માત જોયો હોય તો તેનું ટૂંકું વર્ણન તમારી નોંધપોથીમાં કરો, તમારા અનુભવની તમારા સાથીદારો સાથે વાત કરો। હવે તમારા વિસ્તારની અગ્નિશામક સેવા એટલે કે આગ સમયે મદદ કરતી સંસ્થાનો નંબર શોધી કાઢો। જો તમારા ઘરમાં કે આડોશ પડોશમાં આગ ફાટી નીકળે તો સૌથી પહેલાં અગ્નિશામકને ફોન કરવો જોઈએ। એ જરૂરી છે કે આપણા બધા જ અગ્નિશામકો સેવાનો નંબર જાણતા હોઈએ। શું તમારા શહેર ગામમાં ફાયર બ્રિગેડ સ્ટેશન છે? તો કે હા। જ્યારે ફાયર બ્રિગેડ આવે છે ત્યારે તે શું કરે છે? તે આગ પર પાણી રેડે છે। આકૃતિ 6.6 જો અહીંયા પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે, જેથી તેના તાપમાનને તેના જ્વલનબિંદુ કરતાં નીચું લેવામાં આવે છે, જે આગને ફેલાતી રોકે છે અને પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાય છે, જે હવામાં મળતા ઓક્સિજનના પુરવઠાને શું કરે છે, કાપે છે, માટે આગ કેવી થઈ જાય છે, બુજાઈ જાય છે। હવે તમે શીખ્યા કે આગ ઉત્પન્ન કરવા માટે પાયાની ત્રણ જરૂરિયાતો હોય છે, શું તમે તેની યાદી કરી શકો? તે છે બળતણ, હવા, ઓક્સિજનનો પુરવઠો અને ગરમી। બળતણનું તાપમાન તેના જ્વલનબિંદુ કરતાં કેવું હોય છે, વધારવું। આ જરૂરિયાતોમાંથી કોઈ પણ એકને કે વધારેને દૂર કરવાથી આગને શું કહે છે, નિયંત્રિત કરી શકાય છે। અગ્નિશામક કાર્ય એ હવાના પુરવઠાને બંધ કરવાનું અથવા બળતણનું તાપમાન કેવું નીચું લાવવાનું છે કે બને છે તે બાબત નોંધવી જોઈએ કે મોટાભાગના કિસ્સાઓમાં બળતણ દૂર કરી શકાતું નથી। માની લો કે જો કોઈ ઇમારતને આગ લાગે છે તો આખી જ ઇમારત બળતણ છે, એટલે કે આખી જ ઇમારત સળગી ઉઠે છે, તેને શેના કયા ઉપયોગ તરીકે? તો કે બળતણ માટે વપરાય। પાણી એ સૌથી સામાન્ય અગ્નિશામક છે। પાણી એ શું છે? સામાન્ય અગ્નિશામક છે, એટલે કે ઠારે તે, પણ કાગળ કે લાકડા જેવા પદાર્થો હોય ત્યારે જ પાણી ઉપયોગમાં આવે છે। ક્યારે પાણી ઉપયોગમાં આવે? તો કે કાગળ અથવા લાકડા જેવા પદાર્થ હોય ત્યારે। જો વિદ્યુતના સાધનનો આગ લાગી હોય તો પાણી વિદ્યુતનું વહન કરે છે અને આગ ઓલાવવાનો પ્રયત્ન કરી રહેલાને નુકસાન પહોંચાડી શકે છે। જો વિદ્યુતમાં આગ લાગી હોય તો ત્યાં પાણીનો ઉપયોગ ના કરવો જોઈએ, જો તેનો ઉપયોગ કરે તો શું થાય છે, જે અગ્નિને ઓલાવે છે તેને નુકસાન પહોંચી શકે છે।
पेट्रोल अने तेल थी लागेली आग माटे पण पाणी योग्य नथी। तमने याद हशे कि पाणी ए तेल करता शुं होय छे, भारे होय छे, माटे ते तेल थी नीचे रहे छे अने तेलनी सपाटी पर सळग्या करे छे। विद्युतना साधनों तथा पेट्रोल जेवा ज्वलनशील पदार्थों थी लागेली आग माटे कार्बन डाइऑक्साइड CO2 ए उत्तम अग्निशामक छे। जारे विद्युतना साधनों होय अथवा पेट्रोल हो तेना उपर आग लागी हो त्यारे तेने ठारवा माटे सेनी जरूर पड़े तो के कार्बन डाइऑक्साइड नी जरूर पड़े। ऑक्सिजन करता CO2 केवो होय छे, भारे होवाना कारणे आगने धाबळानी माफक लपेटी ले छे। ऑक्सिजन करता कार्बन डाइऑक्साइड भारे होय छे एटले तेना कारणे ते शू करे छे, ते धाबळानी जेम आगने शू करे छे, लपेटी ले छे। बर्तन अने ऑक्सिजन वच्चेनो संपर्क कपाई जता आग नियंत्रणमां आवे छे। CO2 एटले कार्बन डाइऑक्साइडनो एक વધુ એક ફાયદો એ છે કે તે મોટા ભાગે વિદ્યુતના સાધનોને નુકસાન પહોંચાડતો નથી, તે વિદ્યુતના સાધનોને ક્યારેય નુકસાન પહોંચાડતો નથી। CO2નો પુરવઠો ક્યાંથી મળે, તેને ઊંચા દબાણે નળાકારમાં પ્રવાહી સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે। LPGને કયા સ્વરૂપે નળાકારમાં સંગ્રહ કરવામાં આવે છે, જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે ત્યારે CO2 કદમાં ખૂબ જ વિસ્તરે છે અને ઠંડો થાય છે। એટલે કે તે આગની આજુબાજુ ખાલી ધાબળારૂપી આવરણ જ નથી બનાવતો, પરંતુ બળતણના તાપમાનને નીચું પણ લાવે છે। એટલા માટે જ તે અદ્ભુત અગ્નિશામક છે। અને CO2 મેળવવાનો બીજો રસ્તો એ છે કે સોડિયમ બાયકાર્બોનેટ એટલે બેકિંગ સોડા કે પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણનો સૂકો પાવડર પુષ્કળ પ્રમાણમાં છોડો અને આગની નજીક આ રસાયણો CO2 બનાવે છે। એટલે કે આગની નજીક રસાયણો કયું રસાયણ, તો કે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે। હવે દહનના પ્રકારો જોઈએ, તો કે સળગતી દિવાસળી કે ગેસ લાઇટરને રસોડામાં ગેસ સ્ટવ નજીક લાવો, ગેસ સ્ટવનું બટન ચાલુ રાખો। શું તમે અવલોકન કર્યું, કયું તમે શું અવલોકન કર્યું? ચેતવણી કે તમારી રીતે ગેસ સ્ટવ ન વાપરો, તમારા વાલીને મદદ કરવાનું કહો। આપણે જાણ્યું કે વાયુ કેવો હોય છે, તો કે ઝડપથી સળગે છે તથા ઉષ્મા કે પ્રકાશને શું કરે છે, ઉત્પન્ન કરે છે। આવા દહનની ઝડપી દહન કહે છે। હવે ઝડપી દહન કોને કહે છે, તો કે વાયુ ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશને ઉત્પન્ન કરે છે, આ દહનને ઝડપી દહન કહે છે। ફોસ્ફરસ જેવા પદાર્થો પણ જે છે જે ઓરડાના તાપમાને પણ સળગી ઉઠે છે। સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી ઉઠે તેને સ્વયંસ્ફુરતિ દહન કહે છે। સ્વયંસ્ફુરતિ દહન એટલે શું, તો કે સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખાતા કારણ વગર સળગી ઉઠે છે તેને શું કહે છે, સ્વયંસ્ફુરિત દહન કહે છે। કોલસાના ભૂકાને સ્વયંસ્ફુરિત દહનને કારણે કોલસાની ખાણમાં ઘણીવાર ભયાનક આગ લાગે છે। સ્વયંસ્ફુરિત દહન ઘણીવાર સૂર્યની ગરમીથી કે વીજળીના પડવાથી થાય છે। જો કે મોટાભાગના દાવાનળ એટલે કે જંગલની આગ માણસની લાપરવાહીને લીધે થાય છે। એ યાદ રાખવું જોઈએ કે પિકનિક કે મુલાકાતો પછી જંગલમાં તાપણા સંપૂર્ણ ઓલવી નાખવા જોઈએ। તહેવારના દિવસોમાં સામાન્ય રીતે આપણે ફટાકડા ફોડીએ છીએ, જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે ત્યારે ગરમી, પ્રકાશ અને અવાજની ત્વરિત પ્રક્રિયા થાય છે, એટલે કે ઝડપથી પ્રક્રિયા થાય છે। આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર છૂટે છે, આવી પ્રક્રિયાને શું કહે છે, વિસ્ફોટ કહે છે। જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ વિસ્ફોટ થાય છે। હવે જ્યોત વિશે જોઈએ, તો કે LPGની જ્યોતને ધ્યાનથી નિહાળો એટલે જોવો, શું તમે જ્યોતનો રંગ કહી શકો છો, મીણબત્તીની જ્યોતનો રંગ કેવો છે? ધોરણ 7માં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો અનુભવ યાદ કરો, શું તમને કોષ્ટક 6.2માં આપેલી જોઈએ। દહન થતાં જ્યોત ઉત્પન્ન કરતી વસ્તુઓ કઈ કઈ છે તે તમારે લખવાનું છે। હવે મીણબત્તી છે, એમાંથી જ્યોત ઉત્પન્ન થાય છે, તો કે હા થાય છે, અહીંયા થતી નથી તો ત્યાં કંઈ રોંગ કરી નાખવાનું। પછી મેગ્નેશિયમમાંથી જ્યોત ઉત્પન્ન થાય, તો કે હા થાય છે, અને જ્યાં જ્યોત ઉત્પન્ન નથી થતી નથી ત્યાં રોંગ કરવાનું। કપૂરમાંથી, તો કે હા થાય છે, અને પહેલામાં ચોકડી। પછી કેરોસીનમાં, તો કે થાય છે, પહેલામાં ચોકડી। કોલસામાં, તો કે તેમાં જ્યોત ઉત્પન્ન થતી નથી, એટલે જ્યોત થાય છે ત્યાં શું કરવાનું, રોંગ, અને જ્યાં ઉત્પન્ન થતી નથી ત્યાં રાઈટ કરવાનું રહેશે। હવે આગળ જોઈએ કે વસ્તુને સળગાવવાનો અનુભવ યાદ ન હોય તો તમે અત્યારે કરી શકો છો, તે વસ્તુને સળગાવવાથી જ્યોત ઉત્પન્ન થાય છે નહીં તે જુઓ અને નોંધો।